પુસ્તકની અંદર
સાધનના પણ અવાજ છે. જો તમારા ઘર પાસે સાયકલ નીકળશે તો કોઈ ઘંટડી વગાડશે ક્રેક ક્રેક ક્રેક, તો ઓર્ડર પડશે સાયકલ છે. બાકી જતી રહેશે તો ઓર્ડર પડશે નહીં. પછી સ્કૂટર નીકળશે તો ખબર પડી જશે, એક્ટિવા નીકળશે તો ખબર પડી જશે, ફોર વ્હીલ કાર નીકળશે તો ખબર પડી જશે. અને તમે તો એટલા બધા મેચ્યોર બાળકો છે કે તમારા મધર ફાધર મમ્મી પપ્પા ગમે ત્યારે ગમે તે સ્કૂટર હોય મોટા હોય લઈને આવશે તો એના અવાજ ઓળખી જશે, બધાના અવાજ અલગ અલગ. હવે એની અંદરથી બધા તો સમયને તમને ટૂંકમાં લેસન જાજુ કહે છે કે 4 થી 5 જ મેં ઓળખી લીધા છે એ અહીંયા લખેલા છે અને એને આપણે જોડવાના છે. પહેલાં તમે શાંતિથી આ જોઈ શકો છો, જુઓ છો આ તમને બંને બાજુ મેં નામ અહીંયા પ્રાણીના અને એ શું બોલે છે એના અવાજ લખી સમજાવ્યા છીએ. તે તમે શાંતિથી પહેલાં જુઓ, તમે જુઓ પછી તમને ખ્યાલ આવશે કે ટીચરે શું લખ્યું છે. હવે પહેલું નામ સિંહ છે, બીજું બિલાડી છે, ત્રીજું શું છે ગધેડો છે, દેડકો છે અને ઉંદર છે. હવે આ જે સિંહભાઈ છે આપણા એ શું કરે છે એની સાથે એને જોડવાનું છે. સિંહ છે એ મ્યાઉં મ્યાઉં કરે ના કરે, સિંહ ચૂં ચૂં કરે ના કરે, સિંહ એને જોડવો છે. રામ રામ કરે ના કરે, સિંહ ગરજે હા, આવ્યું તું ને હમણાં સિંહ ગરજે અને ડર્ક ગરજે. તો આને આથી આમ કરી અને આમ જોડી દીધું સિંહ ગરજે. પછી આવશે બિલાડી, બિલાડી ફરી અહીંથી જોતા જઈએ. બિલાડી મ્યાઉં મ્યાઉં કરે, આ કરે જ છે. જો હમણાં જોડી દઉં હો તમને જોડું છું, જોઈ બોલે છે, તમને સંભળાય છે, નથી સંભળાતું ને? તમે લખો વાંચો તો તમને બધા પ્રાણીના અવાજ બોર્ડમાંથી પણ સંભળાય છે. લખે કે વાંચે ને એને બધું સંભળાય, ન લખે એને કંઈ સંભળાય નહીં. એ તમે ઘરે મમ્મીનું વાંચો લખજો અને વાંચજો તો ખરેખર ઓરિજિનલ અવાજ તમને સંભળાશે. ઓકે ચાલો બિલાડી બેન શું બોલ્યા? તો કે મ્યાઉ મ્યાઉ. ચાલો ચાલો તમે તમારા અવાજ સુધી જોડી જઈએ મ્યાઉ મ્યાઉ. હવે ગધેડો આવ્યો, બિલાડીના અવાજને તો જોડી દીધો, હવે શું બાકી છે એની સાથે આપણે જોવા જઈએ. ગધેડો ચૂ ચૂ કરે ન કરે, ગધેડો રામ રામ કરે ન કરે. તો ગધેડો આ તો જોડાઈ ગયું. મૂકે હા, હમણાં ટીચરે કીધું તું કે ગધેડો શું કરે તો કે મૂકે, મોજી મોજી કરે, મૂકવું કહેવાય. હવે આવેલા છે દેડકાભાઈ, નાના નાના તમારી જેમ જમ્પ જમ્પ તો જમ્પ. તમે પણ મને ખબર છે કે તમે જમ્પ લગાવો જ છો, લગાવો છો ને, દોરી દોરીને લઈ જાઓ છો ને. એવા જ આ દેડકાભાઈ તમારા જેવા તોફાની છે. એ શું કરે છે, કેમ બોલે છે? તમને દેડકા દોડ રમાવે છે ટીચર, ખબર છે? તમે સ્કૂલમાં આવો તો દેડકા દોડે તમને રમાડવામાં આવે છે. તમારે આમ દેડકાની જેમ બે પગા અને આ બે હાથ છે, એ બે હાથ તમારા નીચે રાખી દેવાના અને પછી જમ્પ મારવાનું, પછી જમ્પ મારવાનું, પછી જમ્પ મારવાનું, જમ્પ મારી મારીને તમારે દોડવાનું. એને દેડકા દોડ કહેવાય, દેડકા ચાલુ કહેવાય, દેડકા રેસ કહેવાય, કોઈ પણ વસ્તુ બોલી શકો. ચલો દેડકો તો આપણે જ્ઞાન તો જોડાય ગયું, ચૂ ચૂ કરે ન કરે, દેડકો ચૂ ચૂ ન કરે, દેડકો રાઉન્ડ રાઉન્ડ કરે હા, દેડકો રાઉન્ડ રાઉન્ડ કરે છે. ચલો એને એની સાથે જોડી દીધો, દેડકો રાઉન્ડ રાઉન્ડ કરે. હવે છેલ્લે ભાઈ આવ્યો ઉંદર, કેવા છે? ડાયા ડાયા છે નથી, બહુ તોફાની છે, બહુ ઊંચા છે. ઉંદર ભાઈ કરતા બિલાડી બેન ડાયા.
ભરી નાખે એટલે આપણી વસ્તુ મોકલી કહેવાય. પછી ક્યાંય આપણા કપડાં પડ્યા હોય, મમ્મી ભૂલથી મેનુમાં પુરાવતી હોય તો એમાં વાસ આવતી હોય એટલે તરત ટકટક કાપી નાખે છે. પછી બીજી કોઈ એવી વસ્તુ હોય ઘરમાં, પછી ખાવાની કાંઈ વસ્તુ પડેલી હોય, જો બિલાડી હશે તો દૂધ ઘી દહીં રોટલી રોટલો એવી જ વસ્તુ અડશે. બિલાડી તમારા ઘરની અંદર શાકભાજી પડેલું હશે, ફ્રૂટ્સ પડેલું ઘરમાં હશે, ફ્રીઝમાં નહીં મૂકવું હોય ને મમ્મી એ પેલું બાસ્કેટ આવે છે એમાં મૂકેલું હશે તો બિલાડી એને કશું નહીં કરે, ત્યાં જશે પણ. પણ આ વ્યક્તિ તમારી જાળી વાળું જે આવે છે બાઉલ એની અંદર રાખેલું હશે અથવા બકેટમાં રાખેલું હશે એને પણ તોડી નાખશે. ફરતી એટલે એનું મોઢું જશે એટલું એ તોડશે, એનું પાતળું શરીર કરી અંદર બેસી તમારું એ ખાવાની વસ્તુ છે એને ખાશે, તોડી નાખશે. ઉંદર છે એ બંને પ્રાણીમાં લૂંટું પ્રાણી છે અને એ કોઈને ઘરમાં આવે છે એ ગમતો નથી. શું કારણ કે આ ઘણું બધું ઘરમાં બગાડે છે, પણ બિલાડી કશું બગાડતી નથી. તમારું જેથી ભૂલથી રહી ગયું ખુલ્લું અને એ આવી છે તેથી એક દિવસ એ દૂધ પી જશે, પણ આવું બધું બગાડી નાખશે નહીં. આ તો આપણે અગત્યની વસ્તુનું પણ કટિંગ કરી નાખે છે એવું નથી. તમારા કોઈ એવા અત્યારે તો બાટાના શૂઝ ચપ્પલ આવે છે ને એ આપણે બહારથી આવીએ છીએ એટલે એમાં થોડી ધૂળની અને દુર્ગંધ આવતી હોય તો એ પણ એ તળિયામાંથી બધે આ એને પણ તોડી નાખે છે. એ ખાતો નથી, એને મજા આવે છે કટિંગ કરવાની, તોડવાની મજા આવે છે. એ તો તોડી જાય છે, આપણી વસ્તુઓ બગડી જાય છે. એટલે હવે કોણ આવે છે તો કે લૂંચા લૂંચા ઉંદરભાઈ. આવા કોઈ બી તોફાન કરાય ન કરાય તો કે તો સામાન્ય છે, કોઈ આવડા ખોટા તોફાન કરે છે પછી ક્યારે ભૂમિ ખીચાઈ જાય ને ત્યારે એના માટે દવા મૂકી દે, ખાય જતો રે ત્યારે ભૂમિ ખીચાઈ જાય તો એના માટે પિંજરું આવે ઝીલી મૂકી દે એમાં પુરાઈ જાય. પછી બાર દૂર દૂર જોય અને મૂક્યા પછી ત્યાં આટા મારે બિલાડીને કોઈ કશું કરતા નથી. બિલાડીને તો તમે એ આવે છે ને તો જોઈ જાઓ છો ને તો એમ તમે એવો અવાજ કરશો એટલે જતી રહેશે, બાકી આ તો શેકી નીચે સોફા નીચે ગમે ત્યાં જતો રહેશે. બરાબર છે, ચાલો લૂંચા પાડાય તમને જોડી દઈએ ઉંદર. હવે બાકી એક જ રહ્યા, જો જેવું એનું કામ એવું એનું નામ બાકી છે ને. તો ચાલો આપણે મેં તો જોડાઈ ગયું છે, છું 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 જ બાકી છે, બાકીના જોડાઈ ગયા છે. ચાલો ભાઈ તમે છું 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 અવાજ પર ચાલો જોડી દીધા. તમને આજે બધા ચિત્ર સાથે થોડાક જ મારા ડાયા ડાયા દીકરાની પ્રાણીઓના અવાજ વિશે સમજાવ્યું છે તમને, આજે લખાવ્યું છે એ મેં તમને બુક્સો બતાવી છે. તમારે આવશે કોમ્પ્યુટરની જીકેની જોઈ નોટબુકનો ખર્ચો કરવાનો નથી અને લેવાનો નથી. એક તમે ટુ લાઇનની તમારે 200 પેજની બુક લેવી હોય તોય અમારી ના નથી, 100 પેજની લેવી હોય તોય અમારી ના નથી. એની અંદર તમારે ત્રણ વિભાગ પાડવાના છે, પહેલો જે થોડા પેજ રાખો એ તમારે જીકેનું લખવાનું, પછી એના પછીના થોડા પેજ રાખો